કચ્છ કડવા પાટીદાર સંતપદ સમાજ દ્વારા નખત્રાણા ખાતે શ્રી ઉમિયા માતાજી મંદિર, શ્રી નિષ્કલંકી નારાયણ ભગવાન મંદિરનો દશાબ્દી મહોત્સવ તારીખ 14, 15 અને 16 રોજ ભવ્ય રીતે ઉજવવામાં આવનાર છે. આ પ્રસંગની ઉજવણીના આયોજન માટે સમાજના પ્રમુખ શ્રી દેવજી ભવાણીના અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવેલ. આ સામાન્ય સભામાં વિવિધ સમિતિઓ તથા કન્વીનરોની વરણી કરવામાં આવેલ હતી. આ ધાર્મિક ઉજવણી પ્રસંગે તારીખ 14 રોજ 11 કુંડી શ્રી નિષ્કલંકી નારાયણ વિષ્ણુ યાગ મહાયજ્ઞ કરાશે તથા વિશાળ શોભાયાત્રા નીકળશે. આ ઉપરાંત 14 થી 16 દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને સંતવાણી પણ યોજાનાર છે. આ પ્રસંગે અનેક સંતો, મહંતો, રાજકીય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેનાર છે. આ કાર્યક્રમની સફળતા માટે વિવિધ ગામના સમાજના યુવાનો અને મહિલાઓને વિવિધ જવાબદારી સોંપવામાં આવેલ છે. આ કાર્યક્રમ અંગે અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સતપંથ સમાજના ટ્રસ્ટના પ્રમુખ શ્રી ભાવાણી તથા અન્ય આગેવાનોએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સતપંથ સનાતન સમાજ ટ્રસ્ટના પ્રમુખ દેવજીભાઈ કિરસન ભાવાણી મુંબઈ ખાતે રહેવાનું. હાલે કચ્છની અંદર નિષ્કલંકી ધામ તીર્થધામની દશાબ્દી મહોત્સવનો જે પ્રોગ્રામ આજ ઉજવવા જઈ રહ્યા છીએ તેને ભાઈઓ આ જગતગુરુ શ્રી કિરસનદાસજી મહારાજે વર્ષો પહેલા કચ્છની અંદર એક તીર્થધામ બને એવા એના સપનો હતા. એ સપનો સાકાર કરી અને આજ આમ જનતા માટે એક ઉમિયા માતા એવમ નિષ્કલંકી નારાયણ ભગવાનનું તીર્થધામ કચ્છની ધરતી ઉપર આજે સમગ્ર જ્ઞાતિ માટે એક આપી ગયા છે. વૈદિક સનાતન હિન્દુ ધર્મની પરંપરાને હિન્દુ સતપંથીઓ તેમજ અન્ય ભક્તજનો આની પરંપરા જાળવી રાખે એના માટે કિરસનદાસ મહારાજના સપનો સાકાર થયા અને આજ 10 વર્ષ થઈ રહ્યા છે ત્યારે અહીંયાના ગાદીપતિ જયરામ મહારાજ આજે જ્યારે અહીંયા છે એની સાનિધ્યમાં દશાબ્દી મહોત્સવ ઉજવવા થઈ રહ્યો છે ત્યારે ભારતભરથી સંતો, મંતો, મહામંડલેશ્વરો, મંડલેશ્વરો, જગતગુરુઓ, શંકરાચાર્યો અને રાજકીય માનવ આવવાના છે અને જે કચ્છની પરિસ્થિતિ આજે આ વર્ષે દુકાળ પડ્યો છે એના લાભાર્થે પશુધન તેમજ માનવ જ્ઞાતિના માટે અહીંયાથી જે કાંઈ ફંડ આવશે એમાંથી આ સમાજ એનો આગળ જઈને વિચાર કરી અને માનવતા ધર્મ અને ગૌશાળા માટે ઉપયોગ કરશે એના હેતુથી દશાબ્દી મહોત્સવ ઉજવી રહ્યા છે અને આપણી વૈદિક સનાતન ધર્મ હિન્દુ જળવાઈ રહે અને આપણા યુવાન પેઢીઓ જે છે એ યુવાન પશ્ચિમની દેશોમાં ન જાય અને ભારતની સંસ્કૃતિ જળવાય હેતુથી આ પ્રોગ્રામ રાખ્યો છે અને આ પ્રોગ્રામ 3 દિવસ 14, 15 અને 16 નવેમ્બરનો 3 દિવસનો પ્રોગ્રામ છે. તો આ પ્રોગ્રામમાં આપ સર્વે જ્યાં પણ હો ત્યાંથી ટીવી માધ્યમો તેમાં ઇન્ટરનેટ ઉપર, યુટ્યુબ ઉપર અને અખબારોની અંદર આ બધું આવવાનું છે. તો આપ આ પ્રોગ્રામ માણવા સર્વે આવો એવું હું પ્રમુખ તરીકે સર્વે માનવ જ્ઞાતિને આમંત્રણ આપું છું. આવીને આ પ્રોગ્રામ માણો. મુખ્ય સંતો જે જગતગુરુ હંસદેવાચાર્ય મહારાજ, રામાનુચાર્ય હંસદેવાચાર્ય મહારાજ જે આવવાના છે, જે અત્યારે અઠવાડિયા પહેલાં જ રામ જન્મભૂમિની જે ચળવળ ચાલુ થઈ છે અને દિલ્હીની અંદર જે સ્ટેડિયમની અંદર 3000 સંતો ભેગા કરી અને જે એને ડિક્લેર કર્યું કે આપણે તારીખ નક્કી કરો અને તારીખના રામ જન્મભૂમિનું મુહૂર્ત જ થવું જોઈએ. એ સંતોના જે મેન સંતોને ભેગા કરી અને હિન્દુ માનવ ધર્મ માટે જે કામ કરી રહ્યા છે જગતગુરુ રામાનુજાચાર્ય સ્વામી હંસદેવાચાર્ય મહારાજ મેન છે. એના ઉપર આપણા પરમાત્માનંદ મહારાજ જે રાજકોટવાળા એ પણ આની સાથે જોડાયેલા છે અને તેમાં અખિલ ભારતીય સંત સમિતિના મહામંત્રી પણ આની સાથે જોડાયેલા છે. અખિલ ભારતીય સંત સમિતિના પ્રમુખ અવિચલદાસ મહારાજ એના પણ આશીર્વાદ મળ્યા છે. એને ત્યાં પ્રોગ્રામ હોવાથી એ આશીર્વાદ આપ્યા છે અને બીજા બધા ભારતભરના જે મોટા મોટા સારા સંતો છે તે બધા અખાડાઓ જે આપણા 13 અખાડાઓ છે એ 13 અખાડાઓમાંથી પણ સંતો આવવાના છે. રાજકીય માનુભાવોમાં આપણે પુરુષોત્તમભાઈ રૂપાલા જે છે એ આપણે કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી છે એ આવવાના છે અને વાસદભાઈ આયર આપણે ધારાસભ્ય કચ્છના છે અને એ પણ અહીંયા ઉપસ્થિત થવાના છે. ત્યારબાદ આપણે વિનોદભાઈ ચાવડા
અને આપણા ધારાસભ્ય પદુમન તે પણ ઉપસ્થિત રહેશે અને અન્ય જે રાજકીય બધા છે એ અહીંયા આવવાના છે. મારું નામ અર્જુનભાઈ સામજી, ગામ આણંદસર, તાલુકો ભુજ, કચ્છ. અને આ સંસ્થાના પાયાના પથ્થર તરીકે ભાઈયાથી કરશનદાસની સાથે રહી અને આ સંકુલ ઉભું કરવામાં પ્રથમથી ભેગા છીએ અને આજે સફળ બનાવવા માટે સમાજ આખી આમાં સાથ અને સહકાર આપી અને આજે અહીંયા જે કાર્ય થઈ રહ્યું છે, ભારતભરના સંતો આવશે, એ સંતો આપણી ભારતની સંસ્કૃતિ, વૈદિક ધર્મને વિકાસ કરવાના પ્રચાર માધ્યમથી આ યુવા સંગઠનને આપણા ધાર્મિક વિચારો લાવવા માટે આ બધા સંતો પધારશે. અને વિશેષમાં અત્યારે કચ્છની અંદર દુષ્કાળ પડ્યો છે તો દુષ્કાળને જે કંઈ પશુધન છે, અગર માનવ મેરામણ છે, એને પણ આ પ્રોગ્રામની અંદર જે કંઈ દાન ભેટ આવશે એમાં કારોબારી નક્કી કરેલું છે. એમાંથી આ પશુધન માટે અને માનવ મેરામણને ક્યાં ઉપયોગી થવું એમાં આનો જે આવતું દાન એના અર્થે વપરાશે અને આપણી સંસ્કૃતિ જળવાય, હિન્દુ સંસ્કૃતિનું ગઠન થાય અને આવા સંતો આવે મહાનુભાવ એની વાણીથી આ સર્વેને લાભ મળે. આ એરિયો આપણો પછાતે છે, પાછો લખપત એરિયો અને વરસાદ પણ અહીંયા બિલકુલ નથી, જેથી આવી ભાવના લઈ અને આ સમાજે આ કાર્યક્રમની રૂપરેખા પાછી બતાવી છે અને આ રીતે પાર પાડ્યું છે. એમાં આપ સૌ સંતો ભક્તોના દર્શન કરવા આપ સમાજ તેમજ દરેક ધર્મપ્રેમીને આમંત્રણ આપીએ છીએ કે આ માણવા પધારશો અને અહીંયાનો લાભ લેશો એ જ અપેક્ષા.